નમસ્કાર, મારું નામ બેરિયા હિરણ કુમાર શર્માભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ પ્રબંધન અંતર્ગત FIBED ની અંદર અભ્યાસ કરું છું. તે અંતર્ગત અમારે TLM નું નિર્માણ કરવાનું હોય છે. ધોરણ 10 ની અંદર જૈવિક ક્રિયાઓ પ્રકરણમાંથી માનવ પાચન તંત્રનું નિર્માણ કરે છે, જે આ મુજબ છે. આ TLM દ્વારા આપણે વિદ્યાર્થીઓને પાચન તંત્રની અંદર આવતા અલગ અલગ અંગો વિશે પ્રત્યક્ષ માહિતી આપી શકીએ. જેમ કે આપણે અહીંયા જોઈએ કે જ્યારે ખોરાક લે છે માનવ, તો ત્યારે ખોરાક છે એ મુખની અંદર જાય છે. તો પાચન તંત્રની શરૂઆત મુખથી શરૂ થાય છે. એટલે કે જ્યારે ખોરાક લે છે તો તે ખોરાકના નાના નાના ટુકડા થાય છે મુખની અંદર, અને મુખમાંથી પછી આગળ જતા જે લાળ રસ હોય છે એ મિક્સ થાય છે. લાળ રસ મિક્સ થયા પછી ખોરાક છે એ અન્નનળીના માર્ગે જઠરની અંદર પહોંચે છે. જઠરની અંદર ખોરાક વલોવાય છે અને પાચન તંત્રની અંદર અલગ અલગ અંગો પોતાની ભૂમિકા ભજવે છે. જેમ કે બરોડ, યકૃત, પછી આપણે આગળ જોઈએ તો પિત્તાશય, સ્વાદુપિંડ, આ બધા ખોરાક, આ બધા અંગો છે પોતાની ભૂમિકા ભજવે છે. અને ખોરાક આગળ નાના આંતરડામાં જાય છે, જ્યાં એની અંદર અલગ અલગ તત્વો છે એ શરીરની અંદર શોષાય છે અને લોહીની અંદર ભળે છે. ત્યાંથી પછી ખોરાક મોટા આંતરડાની અંદર જાય છે અને મોટા આંતરડાની અંદર ખોરાકની અંદર રહેલું પાણી છે એ શોષાય છે. અને વધેલો જે ખોરાક હોય છે તે બધો મળાશયની અંદર જાય છે અને મળાશયમાં એકઠો થયા બાદ મળ દ્વારા શરીરની બહાર નીકળે છે. ધન્યવાદ.